नमस्कार, आज आप 11th में अंदर नव लेसन स्टार्ट करिए। लेसन नंबर 4, रासायनिक बंधन अने आणविक रचना। नव लेसन स्टार्ट करिए, लेसन नंबर 4। હવે લેસનનું પહેલા તો જે નામ છે ને એ નામ બેઝ ઉપર થોડો વિચાર કરીએ કે બંધન છે પણ કેવું બંધન છે, રાસાયણિક બંધન। શું બે ઘટકો વચ્ચે ફેવિક્વિકથી છે, ગુંદરથી છે, કેવા પ્રકારનું બંધન છે રાસાયણિક બંધન, અને બંધન થયા પછી જે અણુ બને છે એ અણુની रचना केवी छे, आना विषे आ पाठ में होवु जोईए, मे बी, कारण पाठ नुं नाम छे ए बेसे आपणे कही शकीए। हवे आखो मेंडलीफ नो आवत कोष्टक छे, एमां ध्यान राखो बेटा के एक ज समूह के फेमिली एवो छे के जेनी बाह्यतम कक्षक इलेक्ट्रॉन थी परिपूर्ण छे, एटले के छेल्ली कक्षामां 8 इलेक्ट्रॉन छे, एटले के अष्टक पूर्ण छे। એ કયો? તો કે છેલ્લો સમૂહ, જેને આપણે 18મો સમૂહ એ કહીએ, શૂન્ય સમૂહ પણ કહીએ કે નિષ્ક્રિય વાયુઓનો સમૂહ પણ કહીએ। એ દરેક તત્વની બાહ્યતમ કક્ષકમાં અષ્ટક પૂર્ણ છે એ આપણને ખબર છે અને એવું કહીએ છીએ, પણ ધ્યાન રાખવું પડે એમાં હિલિયમ અપવાદ છે। હિલિયમ નિષ્ક્રિય છે, વાયુ છે, પણ એમાં બે જ ઇલેક્ટ્રોન છે, અષ્ટક પૂર્ણ નથી। આ આપણી એક પ્રાસ્તાવિક માહિતી છે। ઓકે, તો જ્યારે જ્યારે પણ રસાયણ વિજ્ઞાનમાં તમે હિલિયમ લખો, નિયોન લખો, ક્રિપ્ટોન લખો, ઝેનોન કે રેડોન કોઈ પણ લખો, ત્યારે ધ્યાન રાખજો મહત્વની નોંધ, એને કોઈ દિવસ 2 તરીકે ન લખાય, કારણ કે એને બંધનની આવશ્યકતા જ નથી। ઓલરેડી એકલો છે, એકલ પરમાણુ સ્વરૂપે જ હંમેશા આ બધા જ ઘટકો હોય, કારણ કે એ નિષ્ક્રિય છે। સક્રિય હોય તો જોડાઈને બીજા સાથે બંધ બનાવે, આ તો બધા નિષ્ક્રિય છે, એટલે ધ્યાન રાખો ક્યારે પણ ભૂલેથી પણ આની બાજુમાં 2 ન લખાય, અથવા તો બીજાને કોઈની સાથે જોડાય નહીં, કે સોડિયમ કે કેલ્શિયમ કે ક્લોરિન કે કોઈને જોડી ન દેવાય। પરંતુ હવે હું એમ લખું NaCl, તો એને એકલો ન લખો, અથવા તો Cl પણ એકલો ન લખો, ક્લોરિન વાયુ, તો Cl બે મેં લખ્યા, Br2K2SO4CH4, એના પછી H2O એમોનિયા, આ બધામાં જુઓ તમે કોઈક ને કોઈક પરમાણુ એકબીજા સાથે જોડાઈને બેઠા છે, એનો મતલબ બંધન છે। તો આ બંધન કયો હશે? ફેવિક્વિકથી બંધન કરેલો હશે, ગુંદરથી બંધન કરેલો હશે, કેવી રીતે કરેલો હશે, એ જ બંધન વિશે અહીંયા વાત છે। રાસાયણિક બંધન, રાસાયણિક બંધન એકબીજા સાથે થઈ અને આ આખો પદાર્થ એટલે કે ઘટકો એટલે કે સ્પેસીસ બનેલી છે। તો કઈ રીતે બનેલી છે એના માટે જ આ પાઠની અંદર જુદા જુદા સિદ્ધાંતો એને આપણે ભણવાના છે। એમાંનો છે કોસેલ લુઇસ સિદ્ધાંત, પહેલો છે, બે વૈજ્ઞાનિકો કોસેલ અને લુઇસ નામના બે વૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંત આપ્યો છે, શું છે એ જોઈએ। એ ઉપરાંત VSEPR સિદ્ધાંત, આની પહેલા મેં આગળના લેક્ચરની અંદર પણ આગળ વિડીયોમાં કહ્યું હતું, વેલેન્સ સેલ પેર ઇલેક્ટ્રોન રિપલ્સન, વેલેન્સ સેલ પેર ઇલેક્ટ્રોન રિપલ, એને પણ જોઈશું VSEPR સિદ્ધાંત, સંયોજકતા બંધનવાદ અને આણ્વીય કક્ષક સિદ્ધાંત। આની અંદર આણ્વીય કક્ષક સિદ્ધાંત બહુ સારી રીતે કરવો બેટા, કારણ કે આની અંદર આમાંથી આણ્વીય કક્ષક સિદ્ધાંતમાં નીટમાં પ્રશ્ન ખાસ પૂછે છે। ચાલો જોઈએ, તો પહેલો સિદ્ધાંત, આ રાસાયણિક બંધન સમજવા માટે પહેલો વેરી ફાસ્ટ સિદ્ધાંત, કોસેલ લુઇસ સિદ્ધાંત। હવે આમાં આ કોસેલ અને લુઇસ બે વૈજ્ઞાનિકો છે, લુઇસ વૈજ્ઞાનિક એ અમેરિકાનો છે, કોસેલ અને લુઇસે પોતપોતાની રીતે સ્વતંત્રપણે જણાવ્યું, સ્વતંત્રપણે જણાવ્યું એટલે એક જ લેબોરેટરીમાં બધાએ કોઈ રસોઈ કરીને બતાવ્યું નથી, પોતપોતાની રીતે સ્વતંત્રપણે પ્રયોગ કરી અને પોતાના વ્યૂ આપ્યા છે। એમાં કોસેલ શું કહે છે અને લુઇસ શું કહે છે, બંને 1916 ની અંદર સ્વતંત્ર રીતે રાસાયણિક બંધન કઈ રીતે થાય એ વસ્તુ એને સમજાવી, અને સૌ પ્રથમ આ વૈજ્ઞાનિક બંને એવા હતા
કે જેને પરમાણુ પરમાણુ વચ્ચે રાસાયણિક બંધન થવા માટે નિષ્ક્રિય ઇલેક્ટ્રોન રચના એવી રચના થાય છે કે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન ના થાય છે એટલે બંને પરમાણુ એકબીજા સાથે જોડાય છે. આ તર્કબદ્ધ રીતે બંને વૈજ્ઞાનિકોએ આ રાસાયણિક બંધનને સમજાવ્યું છે. એમાંનો પહેલો લઈએ લુઈસ. લુઈસે શું કહ્યું? લુઈસે કહ્યું કે પરમાણુની ઇલેક્ટ્રોન રચના તમે લખો તો પહેલા તો પરમાણુના બે ભાગ કરી નાખો. કેટલા બે ભાગ કરી નાખો? દાખલા તરીકે હું સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખું. સોડિયમ કેટલા છે? 11 સોડિયમ ઇલેક્ટ્રોન લખું તો 1s2 2s2 2p6 3s1. હવે જો મેં નિયોનની ઇલેક્ટ્રોન રચના લખું તો નિયોનની ઇલેક્ટ્રોન રચના કેવી થાય? તો કે આટલા સુધી થાય. સીધી જ વાત છે. 2 4 અને 6 10 ટોટલ 10 ઇલેક્ટ્રોન થયા. હવે આ જ રીતે હું ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના, ક્લોરીન કેટલા છે? 17. તો 1s2 2s2 2p6 3s2 અને 3p5. આ 10 અને 7 17 5 ને 2 7 17 આ ઇલેક્ટ્રોન. આ જ રીતે 18 એટલે કે આર્ગોનની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો મારે આટલે સુધી ફેસ કરવો. પણ આ જ રીતે શું આવી ગઈ? 3p6 આવી જાય. પહેલો શક્તિ સ્તર દોરું છું, પહેલો આખી કક્ષા દોરું છું. જો આ કક્ષા મેં દોરી તો પહેલી કક્ષા એટલે કે મુખ્ય ક્વોન્ટમાં 1 એટલે n બરાબર કેટલા થાય? 1. એમાં કઈ કક્ષક છે? s એટલે શું લખીશ? 1s. એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 2 ઇલેક્ટ્રોન. છે. લુઈસ અહીંયા આ કહે છે કે એ વસ્તુ બહુ તાર્કિક રીતે બૌદ્ધિક રીતે સમજવા જેવું છે કે એણે કહ્યું કે પરમાણુનો આટલો ભાગ, આટલો ભાગ એટલે જે છેલ્લી કક્ષા છે, કક્ષા કહું છું હો બેટા, છેલ્લી કક્ષા છે એના સિવાયનો અંદરનો કેન્દ્ર સહિતનો ભાગ, આ કેન્દ્ર જો અંદર કેન્દ્ર આવી ગયું એના સહિતનો ભાગ, એટલે આટલા ભાગની વાત કરે છે. આટલો ભાગ કે જેની ઉપર ઓલવેઝ ધનભાર હોય. ધનભાર હોય જ ને, કારણ કે 11 પ્રોટોન છે અને આટલામાં ઇલેક્ટ્રોન તમે કરો તો 1 ઇલેક્ટ્રોન ત્યાં છે એટલે આટલામાં કેટલા હોય? 10 ઇલેક્ટ્રોન હોય. તો 11 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન, એનો મતલબ કે 1 પ્રોટોન વધારે છે. તેનો મતલબ કે આટલો ભાગ એટલે કેટલું થયું? એની ઉપર ભાર કેવો થયો? ધનભાર. આ ભાગને કહેવાય પરમાણુ કર્નલ. પરમાણુ કર્નલ, પરમાણુ કર્નલ છે શું? આપણે તો ક્યાં શું સમજીએ છીએ? કાંઈ નથી બેટા, ઓટોમેટિક હમણાં ખ્યાલ આવી જશે. લુઈસે જે કહ્યું છે કે પરમાણુના બે ભાગ પાડીને તમે સમજો કે આટલો ભાગ છે પરમાણુ કર્નલ છે. પણ પરમાણુ કર્નલ એટલે શું? પરમાણુની સંયોજકતા કક્ષા સિવાયનો પરમાણુના કેન્દ્ર સહિતનો ભાગ કે જે ધન ભારિત હોય એને કહેવાય પરમાણુ કર્નલ. અને આ સંયોજકતા કક્ષક છે એની અંદર જ ઇલેક્ટ્રોનની લેવડ દેવડ થાય. એમ હા, સંયોજકતા કક્ષકમાં જ ઇલેક્ટ્રોનની લેવડ દેવડ થાય. તો પ્રશ્ન થાય કે પરમાણુ ઇલેક્ટ્રોનની લેવડ દેવડ કરે? કારણ કે એને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવી છે. નિષ્ક્રિય વાયુ જેવી રચના શા માટે પ્રાપ્ત કરે છે? કારણ કે એને સ્થાયી થવું છે. તો નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે પરમાણુ પોતાના કઈ કક્ષામાં ના ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરે? તો કે છેલ્લી કક્ષા. આ છેલ્લી કક્ષા એટલે કોણ? તો કે સંયોજકતા કક્ષા. આ સંયોજકતા કક્ષામાં કોણ હોય? તો કે ત્યાં સંયોજકતા કક્ષામાં કક્ષક હોય. કક્ષકમાં કોણ હોય? તો કે ઇલેક્ટ્રોન હોય. એ જ ઇલેક્ટ્રોન કાં તો પોતે અષ્ટક પૂર્ણ કરવા માટે ગુમાવે અથવા તો મેળવે. અચ્છા, એનો મતલબ કે ત્યાંથી બંધનની શરૂઆત થાય છે. રાસાયણિક બંધન આવી ગયું કે નહીં એના માટે આપણે ઊંડાણમાં પાછું એને એ કહ્યું કે ધારો કે એક આખો સમઘન કલ્પો. આ સમઘન છે, આખો સમઘનના ખૂણા કેટલા હોય? 8 ખૂણા છે.
આખા આખા સમઘનના દરેક ખૂણા ઉપર એક 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 તમે બોડો મૂકી દો તો સમઘન તમારો કમ્પ્લીટ. તો આર્ગોન નિયોનમાં કેવી રચના હોય? છેલ્લા ઇલેક્ટ્રોન કેટલા? નિયોનમાં છેલ્લામાં ઇલેક્ટ્રોન કેટલા? છેલ્લો શક્તિસ્તર. જો આ એનો અંદરનો શક્તિસ્તર છે, અંદરનો, અને છેલ્લો શક્તિસ્તર કીધો બીજો. બીજામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 છે ને, 6 અને 2, 8. એ જ વસ્તુ તમે સોડિયમમાં કરવા જાઓ તો સોડિયમમાં જોઈએ. ચાલો સોડિયમમાં છેલ્લો આ છે, તો એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે, બાકીના કોઈ પણ ખૂણા ઉપર ઇલેક્ટ્રોન નથી. તો સોડિયમ શું કરશે? નિયોન જેવી રચના પ્રાપ્ત કરવાનું વલણ ધરાવશે. અરે પણ નિયોન જેવી રચના પ્રાપ્ત કરે કઈ રીતે? એની પાસે તો એક જ છે, બાકીના 7 ખૂણા તો ખાલી છે. તો એને કહ્યું કે અંદરના ભાગમાં પરમાણુ કર્નલ, પરમાણુ ભાગ એટલે આ કર્નલ. એ કર્નલ કેવો હોય? તો કે એક અષ્ટક હોય આખો સમઘન, એની પછી બીજું પાછું અષ્ટક હોય, પાછું સમઘન, એના પછી ત્રીજું અષ્ટક હોય, એટલે સમઘન. અષ્ટક એટલે સમઘનના 8-8 ખૂણા ઉપર એક એક ઇલેક્ટ્રોન હોય. એટલે છેલ્લો મોટું બોક્સ તમે કલ્પો, કલ્પના કરો તો એને ખૂણા ઉપર 4 ઉપર 4 નીચે, પછી એની અંદર અંદરનું બોક્સ પાછું વિચારો તો એમાં પણ 4 ઉપર 4 નીચે, પાછું અંદરનું વિચારો તો 4 ઉપર 4 નીચે. આવી કલ્પના કરતા જાઓ. જો તમારું અષ્ટક પૂર્ણ હોય અને સમઘનના બધા જ ખૂણાઓ પૂર્ણ હોય તો સમજી લેવાનું એ અણુ તમારો સ્થિર. સર એ કઈ રીતે ખબર પડે? જુઓ નિયોનમાં શું હતું? અષ્ટક પૂર્ણ હતું. સોડિયમમાં શું છે? અષ્ટક પૂર્ણ નથી. તેથી કરીને આ બંને વૈજ્ઞાનિકનો નિયમ પર્ટિક્યુલર નિષ્ક્રિય વાયુ ઉપર આધારિત છે. નિષ્ક્રિય વાયુ એટલે કેના જેવો થવાનો પ્રયત્ન કરે છે? નિષ્ક્રિય વાયુ જેવો. તો કરશે શું? સોડિયમ શું કરશે? એનો એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. એટલે કે આખું બોક્સ મોટું છે ને, આ મોટું બોક્સ, એના પછી નાનું બોક્સ, એના પછી નાનું બોક્સ, આમાં તો વધી લેવા આવે છે. પણ દરેક પરમાણુમાં એનો કહેવાનો મતલબ એ છે કે બાહ્યતમ કક્ષક જો અષ્ટક પૂર્ણ થઈ ગયેલું હોય તો સમજી લેવાનું એ નિષ્ક્રિય વાયુ જેવી રચના છે. તો સોડિયમની નિષ્ક્રિય વાયુ જેવી રચના કરવી હોય તો શું કરે? છેલ્લો પોતાનો ઇલેક્ટ્રોન છે એ ગુમાવી દે. એ ગુમાવી દે એટલે અંદરના ભાગમાં, અંદરના બોક્સમાં તમે આવો અને 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. 8 ઇલેક્ટ્રોન થઈ ગયા એટલે હવે નિયોન જેવો થઈ ગયો. અને આમ પણ આપણે ખબર પડે સોડિયમમાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 11. આ છેલ્લી કક્ષકનો એક ઇલેક્ટ્રોન નીકળી ગયો તો કોના જેવો થઈ ગયો? નિયોન. તો નિયોનની અંદર તો શું હોય? 2s2 2p6 1s2, એ તો પરમાણુ કર્નલની અંદર જાય છે. આ આખું તમારું બોક્સ થઈ ગયું. બોક્સની અંદર કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8. તો સોડિયમમાં નહોતા? હતા, પણ એનો પરમાણુ કર્નલનો ભાગ આટલો હતો અને એક ઇલેક્ટ્રોન બહારનો હતો. હવે શું કરે? એ ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે એનો છેલ્લો અંદરનો પરમાણુ કર્નલનો ભાગ છે ને, એ જ હવે તમારું શું આખું એ બોક્સ થઈ ગયું. કેવું? 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. અલ્ટિમેટલી લુઈસનું કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ પરમાણુ હંમેશા સ્થિર અવસ્થા પ્રાપ્ત કરવી હોય તો એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે. એના માટે એ ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે, એ ઇલેક્ટ્રોન લઈ પણ શકે. સમજીએ ક્લોરિન દ્વારા. ક્લોરિનમાં કેવું છે કે ક્લોરિનમાં જો આ ક્લોરિન ઇલેક્ટ્રોન ના કરીએ તો પરમાણુ આ કેન્દ્ર છે, એના પછી પહેલો શક્તિસ્તર, બીજો શક્તિસ્તર, ત્રીજો શક્તિસ્તર, ચોથો શક્તિસ્તર, આવી રીતે થતા જઈએ. તો પહેલા શક્તિસ્તરમાં કેટલો છે? પહેલો n બરાબર 1 માં s માં કેટલા છે? 1s2, બે ઇલેક્ટ્રોન છે. પછી 2s2 2p6, આ બે થઈ ગયા. પછી 3s2 3s2 3p5, જો આ 3p5 છે. હવે એના છેલ્લા કક્ષામાં આ શું થઈ ગયો? પરમાણુ કર્નલ થઈ ગયો. આ કે થયો? પરમાણુ કર્નલ. પરમાણુ કર્નલ એટલે સંયોજકતા કક્ષા સિવાયનો કેન્દ્ર સહિતનો અંદરનો ભાગ, એટલે આ તમારો પરમાણુ કર્નલ થઈ ગયો. હવે ક્લોરિન ની અંદર જોશો તો શું થશે? તો આખું બોક્સ છે ને, એમાં આ 1, 2, 3, 4, 5, 6, 7 અહીંયા ઇલેક્ટ્રોન નથી. કેટલા ઇલેક્ટ્રોન છે? 7 ઇલેક્ટ્રોન છે. અહીંયા ઇલેક્ટ્રોન નથી. હવે ક્લોરિનને શું કરવું પડે? અષ્ટક પૂર્ણ થવું, કાં તો બહારનું બોક્સ 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ, અંદરનું બોક્સ કોઈ પણ ઇલેક્ટ્રોન બગાડશે. જો આને કાઢ્યા તો શું થયું? અંદરનું બોક્સ ફિક્સ થઈ ગયું, એટલે અંદરનું સમઘન ફિક્સ થઈ ગયું, એટલે 8-8 ઇલેક્ટ્રોન થઈ ગયા. ક્લોરિનમાં કેવી પોઝિશન છે કે છેલ્લા કક્ષકની અંદર, છેલ્લા કક્ષકમાં ક્લોરિન, ક્લોરિનમાં છેલ્લા કક્ષક કેટલા છે? 7 7. એટલે મેં જો સમઘન દોર્યો તો સમઘનની અંદર બધી જગ્યાએ છે, 1, 2, 3, 4, 5 અને 7, એક જગ્યાએ ઇલેક્ટ્રોન નથી. તો એ શું કરે?
ઇલેક્ટ્રોન મેળવવાનું કરે. ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે એનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. તો ક્લોરિન ઇલેક્ટ્રોન મેળવીને પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે, જ્યારે સોડિયમ પોતે ગુમાવીને ઇલેક્ટ્રોન ગુમાવીને પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. અલ્ટિમેટલી ક્યારેય પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે, રાસાયણિક પ્રક્રિયા તો એને કરવી જ પડે. કરવી જ પડે એટલે જેમ કે જો આ સોડિયમ છે, સોડિયમને હું આગળ રાખું છું, સોડિયમને આ સોડિયમ છે એને એક ઇલેક્ટ્રોન ગુમાવી દેવો છે. એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો, ચાલો એટલે શું થયો, એને પ્લસ, એને પ્લસ જ થઈ ને. જો સોડિયમમાં મૂળ પરમાણુ કોઈ પણ પરમાણુ વિદ્યુત રીતે તટસ્થ હોય તો એમાં 11 પ્રોટોન છે, 11 ઇલેક્ટ્રોન છે. ઓકે, હવે એને બંને વચ્ચે બેલેન્સ છે, ઇલેક્ટ્રોન પર ઊંભા છે અને પતનભા છે, બેલેન્સિંગ છે. હવે એક ઇલેક્ટ્રોન ગુમાવે, ગુમાવે એટલે કેટલા થઈ ગયા ઇલેક્ટ્રોન, 10 થઈ ગયા. તો 10 ઇલેક્ટ્રોન કેટલાને બેલેન્સ કરી શકે, 10 પ્રોટોનને બેલેન્સ કરી શકે. એક પ્રોટોન તો વધી ગયો કે નહીં, એનો મતલબ કે એની ઉપર, એ પરમાણુ ઉપર એક ધનભાર વધી ગયો. એનો અર્થ એવો કે એ હવે પરમાણુ પરમાણુ નથી, આયન છે. એની પાસે 10 ઇલેક્ટ્રોન છે પણ પ્રોટોન કેટલા છે, 11 છે. એટલા માટે 11 પ્રોટોન વાળા એ સોડિયમને આયન સ્વરૂપે મેં દર્શાવ્યો કે એની ઉપર એક પ્લસ બાર છે અને ઇલેક્ટ્રોન એને છૂટો કરી દીધો. હવે એની રચના કેવી છે, તો હવે એક ઇલેક્ટ્રોન નીકળી ગયો, રચના કેવી થઈ ગઈ, નિયોન જેવી થઈ ગઈ. આમ પરમાણુએ રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે માટે, નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે. આ હું કહેતો નથી, છગનલાલ કહેતો નથી, રસિકલાલ કહેતો નથી, આ કોણ કહે છે, લુઈસ. અલ્ટિમેટલી સારાંશ શું છે કે પરમાણુ પોતે નિષ્ક્રિય અવસ્થા પ્રાપ્ત કરવા માટે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે કાં તો ઇલેક્ટ્રોન મેળવે, બેમાંથી કોઈ પણ વસ્તુ કરે, પણ એનો ટાર્ગેટ એક જ છે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવી. હવે નિષ્ક્રિય વાયુ રચના પ્રાપ્ત કરવી એટલા માટે આપણે સિમ્પલ સમજાયું વળી. શું સમજાયું, કે ભાઈ સમઘન તમે કલ્પો, અંદર પરમાણુ કર્નલ છે, સમઘનના ખૂણા 8-8 ઉપર જો તમારા ઇલેક્ટ્રોન પૂરા હોય તો સમજી લેવાનું એ પરમાણુ તમારો નિષ્ક્રિય છે. ન પણ ન હોય તો, ન હોય તો એ ઇલેક્ટ્રોન જો ઓછા હશે તો લેવાનો પ્રયત્ન કરશે, વધારે હશે તો કાઢવાનો કરશે. નહીં પણ સોડિયમમાં તો એક જ હતો, તો એક જ હતો તો ઉપરનો અષ્ટકમાં એક જ હતો તો એ કાઢી નાખે, તો અંદરનો અષ્ટક તો પૂર્ણ છે ને પાછું, એટલે પૂર્ણ થઈ ગયો એનું, હવે સ્થાયી થઈ ગયો અષ્ટક પૂર્ણ. તો કોના જેવી રીતના થઈ, તપાસ કરો, નિયોન જેવી રીતના થઈ ગઈ. એટલે રાસાયણિક પ્રક્રિયા સોડિયમે કરી, આ સોડિયમે રાસાયણિક પ્રક્રિયા કરી. અચ્છા, ક્લોરિન અંદર કેવું થયું, ક્લોરિન છે, ક્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હતા, તો એને અષ્ટકમાં એક ઇલેક્ટ્રોન ખૂટતો હતો તો એને લઈ લીધો. તો એ પ્રક્રિયા કેવી થઈ, ક્લોરિન છે એક ઇલેક્ટ્રોન પોતે મેળવે છે અને સીએલ માઇનસ થાય. તો ક્લોરિનમાં કેવું હતું, 17 પ્રોટોન 17 ઇલેક્ટ્રોન, 17 ઇલેક્ટ્રોન ઋણભાર, 17 પ્રોટોન ધનભાર, બંને બેલેન્સિંગ થતું હતું. એક ઇલેક્ટ્રોન મેળવ્યો તો હવે ઇલેક્ટ્રોન આવ્યો એનો ઋણભાર તો થાય ને, તો 17 પ્રોટોન 17 ઇલેક્ટ્રોનને બેલેન્સિંગ કરી ન્યુટ્રલ બનાવે. પણ આ એક ઇલેક્ટ્રોનનું શું, એટલા માટે એ ઇલેક્ટ્રોનનો ભાર એની ઉપર લખાય, એટલે શું લખ્યું, ઇલેક્ટ્રોનનો ભાર. તો આવું કેમ કર્યું, અરે ભાઈ એનું અષ્ટકોણ હતું, અષ્ટકોણ નહોતું એટલે અલા એના ખૂણા ઉપર એક જગ્યાએ ઇલેક્ટ્રોન ઓછો હતો, અષ્ટકોણ નહોતું એટલા માટે અષ્ટક એને લઈને પૂર્ણ કર્યું. તો પહેલા કેમ ન લીધું, અને એ લેવા માટે 7 લેવા પડે, એ કરતા બહેતર છે કે એક કાઢ નાખે તો અંદરનું ચોકઠું સીધું ફિક્સ થઈ ગયું, એટલે અંદર સમઘનમાં 8 ખૂણા ઉપર એક એક ઇલેક્ટ્રોન છે. એટલે આમ સોડિયમ ઇલેક્ટ્રોન કાઢ નાખ્યો, આને ઇલેક્ટ્રોન મેળવ્યો. તો આની ઉપર ઋણ ભાર, આની ઉપર ધન ભાર. હવે ધન અને ઋણ, એક ઉપર ધન એક ઉપર ઋણ, ધન અને ઋણ એકબીજા ઉપર વિરુદ્ધ વીજભાર, વિરુદ્ધ વીજભાર ધરાવતા ઘટકો એકબીજા સાથે જબરજસ્ત ચુંબકની માફક સરાક દેને એકદમ આકર્ષણથી જોડાય જાય, વિદ્યુતીય આકર્ષણ કહી શકાય. કેમ, ધન ઉપર વીજભાર હતો, ઋણ ઉપર વીજભાર હતો, એ વીજભાર વિરુદ્ધ ભાર છે, વિરુદ્ધ વીજભાર હોવાને કારણે જબરજસ્ત વિદ્યુતીય આકર્ષણથી આ જોડાયેલા. પણ જોડાયેલા બંને પરમાણુ નહોતા, એ આયનો હતા, તેથી કરીને આ પ્રકારના બંધનને આયનીય બંધન કહી શકાય. તો પછી તમે આમાં રાસાયણિક બંધન કેમ આપ્યું, રાસાયણિક બંધન જ કહેવાય ને, કારણ કે આને રાસાયણિક પ્રક્રિયા કરી કહેવાય, તો કે આ ઓક્સિડેશન થઈ છે, આ શું થયું છે, રિડક્શન. રાસાયણિક પ્રક્રિયાને અંતે સોડિયમ ધન આયન બન્યો, ઓક્સિડેશન પ્રક્રિયા. એવી રીતે આની રાસાયણિક પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા થઈ અને ક્લોરિન ઋણ આયન બન્યો, અને ધન અને ઋણ વીજભાર વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જોડાયા, એ બંધનને કહ્યું રાસાયણિક બંધન.
આ રાસાયણિક બંધન લુઈસના મતે થયું. તો લુઈસ કે છે કે ઇલેક્ટ્રોન ગુમાવીને મેળવીને કે છેલ્લે ભાગીદારી કરીને પણ હંમેશા પરમાણુ એકબીજા સાથે જોડાય. આ લુઈસ નો સિદ્ધાંત, લુઈસ નું કથન પોતાની રીતે સ્વતંત્ર 1916 માં શું હતું એ સ્વતંત્ર પોતાનું કથન. હવે કોસેલ સ્વતંત્ર શું કહ્યું, એને કહ્યું કે આલ્કલી ધાતુ તત્વ મેન્ડલિફના આવર્ત કોષ્ટકમાં ડાયવર્જ હોય. યસ, હેલોજન સમૂહના તત્વો આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ હોય. યસ, બરોબર છે. આ આલ્કલી ધાતુ તત્વો જેને પ્રબળ ધન વિદ્યુતમય તત્વો કહેવાય, કેમ એની લાઈફ ની અંદર કોઈ દિવસ ઇલેક્ટ્રોન મેળવે નહીં, એ હંમેશા ગુમ આવે છે. રાજાની પ્રકૃતિ લે જા, જો એમાંનો એક રાજા જોઈ લીધો આપણે, સોડિયમ ધન. એટલા માટે આલ્કલી ધાતુ તત્વો અને આપણે કહીએ પ્રબળ ધન વિદ્યુતમય તત્વો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, અને હેલોજન દે 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 ભિખારી હંમેશા મેળવે જ. તો એ ઇલેક્ટ્રોન મેળવે એ માનો કોઈ ભિખારી ખરો, આપણી પાસે આર્યો ક્લોરી. તો આ ધન આ ઋણ, આ ગુમાવે આ મેળવે, ગમે કરે, અલ્ટિમેટલી તો બંનેનો આશય શું છે, નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાનો. કોસેલ પહેલા વહેલું વસ્તુ આખી છે, પ્રબળ વિદ્યુત ધનમય તત્વો આલ્કલી તત્વો અને પ્રબળ વિદ્યુત ઋણમય તત્વો એટલે હેલોજન તત્વો એ નિષ્ક્રિય વાયુથી જુદા પડે છે. આ જે વસ્તુ કહે છે ને અહીંયા જ બહુ ઘણું બધું કોસેલ કહી દે છે. જુદા પડે છે એટલે નિષ્ક્રિય વાયુ ડેટકાની માફક 4 મહિના જમીનમાં રહી નિષ્ક્રિય નિષ્ક્રિય છે, પ્રક્રિયા નથી કરતો, એનાથી જુદા મળે એનો મતલબ કે ખૂબ જ સક્રિય છે. તો એનો કહેવાનો તાત્પર્ય છે કે પેલા બંને આના જેવા થવાનો પ્રયત્ન કઈ રીતે કરશે, ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનશે, ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનશે, અને ત્યારબાદ સ્થિર વિદ્યુતીય આકર્ષણથી એકબીજા સાથે જોડાશે. અને એ જોડાણ થયેલું છે એને કહેવાય વિદ્યુતીય આકર્ષણ બંધ, વિદ્યુતીય આકર્ષણ બંધ અથવા આયનીય બંધ. જો આ સિદ્ધાંતને ઇલેક્ટ્રોનીય વાદનો સિદ્ધાંત કહેવામાં આવે છે, બંને વૈજ્ઞાનિકનો જે આ સિદ્ધાંત છે ને એને ઇલેક્ટ્રોનીય વાદ. ઇલેક્ટ્રોનીય વાદ કેમ, તો કે તમારું અહીંયા બંધન થવા માટે જવાબદાર કોણ, સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન. એટલે તો લુઈસે આપણને કહ્યું કે ભૂલે ચૂકે પણ અંદર હલી નહીં કરતા ત્યાંથી બંધન નહીં થાય, બંધન છેલ્લામાંથી થશે. એટલે કહ્યું છે સંયોજકતા બંધન, સંયોજકતા એટલે જ્યાંથી એ સંયોજિત થશે, ક્યાંથી આ ઇલેક્ટ્રોન આની અંદર ઇલેક્ટ્રોન આવશે અથવા ગુમાવશે, પણ કેન્દ્રની આસપાસની કક્ષકોમાં ઇલેક્ટ્રોનની કોઈ દિવસ લેવડ દેવડ ન થાય. એટલે એણે શું કર્યું, એ ક્યાંય કામ નથી કરતો, આખો અલગ જ મૂકી દીધું, એને અલગ નામ આપી દીધું, સંયોજકતા કક્ષા સિવાયનો પરમાણુનો કેન્દ્ર સહિતનો ભાગ કે જેને કહેવાય પરમાણુ કર્નલ. પરમાણુ કર્નલ અંદરના ભાગમાં હોય અને આખું સમઘન તમે કલ્પો તો સમઘનના 8-8 ખૂણા જો પ્રોપર હોય તો સમજી લો આખો પરમાણુ એ સ્થિર છે. સમઘનનો આખે આખો પરમાણુ આખો ખૂણા બધા જો યોગ્ય રીતે ન હોય તો યોગ્ય થવાનો પ્રયત્ન કરે છે. જેમ કે સોડિયમમાં એક ખૂણા ઉપર એક ઇલેક્ટ્રોન હતો તેને કાઢી નાખ્યો અને અંદરનું સમઘન ક્લિયર થઈ ગયું, અષ્ટકપૂર્ણ. ક્લોરિનમાં શું હતું, તો કે એક જગ્યાએ ઇલેક્ટ્રોન નહોતો, 7 હતા તો એને ઇલેક્ટ્રોન લઈ લીધો, તેનું બાહ્ય સમઘન પૂરું થઈ ગયું એટલે અષ્ટક એનું પૂર્ણ થઈ ગયું. આમ આની પરથી અષ્ટકનો નિયમ આવ્યો. અષ્ટકનો નિયમ શું, અષ્ટકનો નિયમ એટલે કે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને કે મેળવીને એટલે કે સ્થાનાંતરિત કરીને કે પછી ભાગીદારી કરીને પોતે અષ્ટક પૂર્ણ કરી અને સ્થિરતા પ્રાપ્ત કરે છે. આને કહેવાય અષ્ટકનો નિયમ. સ્થિરતા પ્રાપ્ત કરી અષ્ટક થઈ ગયો એટલે નેચરલી એ સ્થિર બની જશે. આ થઈ ગયો કોસેલ. કોસેલમાં તો 3 વસ્તુ, આના 2 નિષ્ક્રિય જુદો પડે છે, ધનાયન બને છે, ઋણાયન બને છે, સ્થિર વિદ્યુત આગળ જોડાય છે. પણ અલ્ટિમેટલી કહેવાનું તાત્પર્ય બંનેનું એક જ થયું. આને પર્ટિક્યુલર બતાવ્યું કે સંયોજકતા કક્ષકમાંનો ઇલેક્ટ્રોન અષ્ટક ત્યાં પૂર્ણ કરવા, સંયોજકતા કક્ષકમાં અષ્ટક પૂર્ણ હશે તો સમજી લેવાનું સ્થિર હશે. આ શું કહે છે, ઇલેક્ટ્રોન ગુમાવશે કે લેશે પણ થશે તો એક જ ને, અહીંયા અષ્ટક પૂર્ણ કરવાની વાત છે, અહીંયા પણ અષ્ટક પૂર્ણ કરવાની વાત છે. એટલે સ્વતંત્ર રીતે 1916 અંદર ઇલેક્ટ્રોનની વાત આપનાર એટલે કે નિષ્ક્રિય વાયુ આધારિત રાસાયણિક બંધન સમજાવનાર
आ वैज्ञानिक पहला इलेक्ट्रॉनीय वाद इलेक्ट्रॉनिक वाद इलेक्ट्रॉन ना संदर्भ नी बात करे छे इलेक्ट्रॉन काढवो के लेवो एनी वात करे छे इलेक्ट्रॉन संयोजकता कक्षक में अष्टकोण छे के नहीं एनी वात करे एटला माटे आ वाद ने आपणे इलेक्ट्रॉनीय वाद कहीए छे। हवे बीजू के जे आ के संयोजकता कक्षक नी बात करे छे लुईसे हवे एटली बधी मस्त वात करेली छे। एने कह्युं के भाई आपणे खबर केम पड़े કે કોઈ પણ સમૂહની અંદર એની સંયોજકતા કેટલી છે, કેમ ખબર પડે આપણને? જો બીજો સમૂહનું આ બીજો સમૂહ લઉં છું, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, બીજો સમૂહ આખા બીજો આવર્ત છે આખો ઓક્સિજન, ફ્લોરિન, આમ નથી હા આમ છે ફ્લોરિન અને નિયોન, અને ઇલેક્ટ્રોન નામ લખું લિથિયમ ત્રણ છે 1s2 2s1 એક નવો શબ્દ આવે છે બિંદુ નિરૂપણ, એટલે શું? એને જે કહ્યું છે એ જ વસ્તુ હમણાં એને શું કહ્યું હતું કે પરમાણુ કેન્દ્ર છે આ બધી સંયોજકતા કક્ષક છે, આ બધી કક્ષક છે ઇલેક્ટ્રોન 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 બાહ્યતમ કક્ષકમાં આવી રીતે આમ ત્રણ ઇલેક્ટ્રોન હોય ચાર ઇલેક્ટ્રોન તો આટલો ભાગ છે જે તમારો પરમાણુ પરમાણુ કે જે બંધનમાં ભાગ નહીં લે કયો લેશે આ છે તેનો મતલબ કે તમે એ સંજ્ઞા અને એક્સ સંજ્ઞા હોય તો એક સંજ્ઞાની પાછળ આ છેલ્લી કક્ષામાંના ઇલેક્ટ્રોન બતાવો તમને એક બે અને ત્રણ આ શું થઈ ગયું એક્સ પરમાણુનું બિંદુ નિરૂપણ બિંદુ નિરૂપણ ચોપાસ એટલે પરમાણુની આસપાસ એની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન મૂકો આને કહેવાય બિંદુ નિરૂપણ લુઈસનું બિંદુ નિરૂપણ જેમ કે લિથિયમ છે તો લિથિયમમાં પહેલી સંયોજકતા કક્ષક કહી તો કે આ પહેલી અંદરની આવે છેલ્લી કક્ષાને સંયોજકતા કક્ષા કહેવાય તો છેલ્લી જે કઈ છે બીએસ સદસ્યની કઈ કક્ષક એસ કક્ષક એમાં કેટલા ઇલેક્ટ્રોન એક તો એક ઇલેક્ટ્રોનને લિથિયમની બાજુમાં આવી રીતે ટપકો કરી મૂકી દો પતી ગયો। બેરિલિયમમાં શું છે બેરિલિયમમાં આ અંદરની છે છેલ્લી કક્ષા કઈ છે બીજા સદસ્યની કક્ષા ગમે એ હોય કક્ષક ગમે એ હોય છેલ્લી કક્ષા પકડી અને પછી એમાં કક્ષક ક ગમે એ હોય પણ ઇલેક્ટ્રોન છે એ મૂકવાના ઇલેક્ટ્રોન કેટલા છે બે છે તો બેરિલિયમમાં એની આસપાસ મેં બે મૂક્યા એવી રીતે આની અંદર આ પહેલો સદસ્ય એના પછી બીજા સદસ્યમાં જો બે કક્ષક છે એસ અને પી એમાં આની અંદર એસમાં બે છે અને પીમાં એક છે કેમાં કેટલા છે એને જુઓ તમે ખાલી એ જો કે છેલ્લા શક્તિ સ્તરમાં એટલે છેલ્લા મુખ્ય ક્વોન્ટમાંકમાં છેલ્લો મુખ્ય ક્વોન્ટમાં કેવો છે બે એમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન ત્રણ તો બેરિલિયમની આસપાસ ત્રણ મૂકો એક બે અને ત્રણ પછી આની અંદર અહીંયા કેટલા છે જો ચાર છે તો એક બે ત્રણ અને ચાર આવી ગયું કાર્બનની સંયોજકતા ચાર હોય એવું ને ઓકે હવે આના પછી આ કેટલા આવ્યું પાંચ ત્રણ ને બે પાંચ તો એક બે ત્રણ ચાર અને પાંચ એવી રીતે ઓક્સિજનમાં કેટલા છે જો ઓક્સિજનમાં છેલ્લો સદસ્ય બીજો છે આમાં બે અને ચાર એટલે છ એક બે ત્રણ ચાર પાંચ અને છ ફ્લોરિનમાં કેટલા છે પાંચ ને બે સાત તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત નિયોનમાં કેટલા છે એ તો અષ્ટપૂર્ણ જ છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અહીંયા તમારું અષ્ટપૂર્ણ થઈ ગયું કોઈનું અષ્ટપૂર્ણ નથી જુઓ લુઈસનું આ કેવું છે કે તમને ખબર પડશે કે આમાં અષ્ટકોણ આનો અષ્ટકોણ છે બાકીના બધા સક્રિય છે એટલે આજે મેં લેક્ચરના સ્ટાર્ટિંગમાં પહેલા તમને કહી દીધું કે આને એકલો લખાય બીજાને એકલો ન લખાય કારણ કે એને જોડાવવું છે ફ્લોરિન શું કરશે ફ્લોરિન ફ્લોરિન સાથે પણ જોડાઈ શકે છે ફ્લોરિન કેલ્શિયમ સાથે પણ જોડે જેમ કે કેલ્શિયમ છે કેલ્શિયમ કેટલા છે 20 તો શું થશે સીએ પ્લસ 2 અને બે ઇલેક્ટ્રોન નીકળી ગયા એટલે આની અંદર કેટલા આવી ગયા ઇલેક્ટ્રોન 18 ફ્લોરિનના કેટલા છે ફ્લોરિનના 9 છે તો શું થશે 1 આ ફ્લોરિનના 1 ઇલેક્ટ્રોન ફ્લોરિન 1 ઇલેક્ટ્રોન લઈ લઈએ એટલે કેવો થાય F- થાય હવે આને બંનેને જોડાવો હોય તો કેલ્શિયમ પર પ્લસ 2 છે ફ્લોરિન પર માઇનસ 1 છે તો ફ્લોરિનને 2 થવું પડે એટલે આ જોડાઈ જાય અને આપણે સંયોજન શું મળે CaF2 તો ફ્લોર કેલ્શિયમ કેટલા સાથે સંયોજિત કરી શક્યો કેટલા સાથે સંયોજિત કરી શક્યો 2 સાથે એટલે કેલ્શિયમની સંયોજકતા થાય 2 તો ફ્લોરિન કેટલું ફ્લોરિન એક જ એક સાથે જોડાઈ શકે આ બીજો ફ્લોરિન છે તો ફ્લોરિન એક જ સાથે કેમ જોડાયો કારણ કે એની પર માઇનસ નું હતું એટલે ફ્લોરિનની સંયોજકતા કેટલી 1 તો કેલ્શિયમ સાથે કેટલી 2 આમ કોઈ પણ તત્વની સંયોજકતા એ તત્વ ઉપરનો વીજભાર વીજભાર એ જ એની સંયોજકતા તો વીજભાર ને સંયોજકતા ગણે સોડિયમ સાથે કેટલી સોડિયમ પ્લસ 1 તો સાથે કેટલી 1 સીએલ માઇનસ 1 સાથે કેટલી
एक एसओ फोर बहुपरमाणीय अणु छे माइनस टू तो एसओ फोर आखा की संयोजकता के लिए माइनस टू आम संयोजकता एटले कोई पण परमाणु ऊपर नो वीज भार एनी विद्युतीय संयोजकता थाय काय वांधो नहीं आपणे एरेवादी पहेला आने पाछो आपणे करीए शुं के छे लुईस बिंदु नी रूप में समझिए तो लिथियम नी बाह्यतम कक्षक में एक इलेक्ट्रॉन छे હવે લિથિયમ જ્યાં પડેલો છે લિથિયમ એ લિથિયમ ને હું આવી રીતે અવસર લિથિયમ ને આવી લખું ચાલો અહીં લિથિયમ એ બાહ્યતમ કક્ષક કેટલો છે એક આખો સમૂહ લખો લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ ફ્રાન્સિયમ આ બધાની બાહ્યતમ કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે બધાની બાહ્યતમ કક્ષક તો સમૂહ નંબર કેટલો છે એક તો આ સંયોજકતા લિથિયમ ની એક છે એટલે લિથિયમ એક ઇલેક્ટ્રોન કાઢીને પ્લસ વન બને છે એટલે લિથિયમ ની સંયોજકતા વિદ્યુતીય સંયોજકતા કેટલી થાય એક થાય લિથિયમ ની એક ની આખા સમૂહ ની સંયોજકતા થાય એટલે આ એક સંયોજકતા ને સમૂહ સંયોજકતા પણ કહેવાય કોઈ પણ સમૂહમાં તમે જાવ એટલે બિંદુ નિરૂપણ કરો એટલે તમને ખબર પડી જાય કે આની સંયોજકતા કેટલી છે બેરિલિયમ માં જુઓ આ બેરિલિયમ એની બાહ્યતમ કક્ષકમાં કેટલા બે ઇલેક્ટ્રોન છે આખો સમૂહ લખો બેટો માગે કાર સ્કૂટર બધાની તમે ઇલેક્ટ્રોન ના લખતા એક ની આવડે ને એટલે બધામાં એક જ વસ્તુ આવે બાજુમાં બે ટકામાં બે 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 એનો મતલબ કે આખા સમૂહના બધા તત્વો ની સંયોજકતા કેટલી થાય બે થાય અચ્છા એટલા માટે સોડિયમ ની સંયોજકતા એક હતી તો એને એક ઇલેક્ટ્રોન કાઢી અને અષ્ટકપૂર્ણ કરી નાખ્યું અચ્છા અચ્છા તો સર આમાં આગળ 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 જાય તો બધામાં એવું થાય ને ઇલેક્ટ્રોન સંયોજકતા એને ઇલેક્ટ્રોન આ સંયોજકતા માટે જવાબદાર છે જરૂર કે જેને સમૂહ સંયોજકતા પણ કહો છો પણ એને બે રીતે કહ્યું કે તત્વની બાહ્યતમ કક્ષકમાં જે સંયોજકતા કક્ષકમાં ઇલેક્ટ્રોન છે એ તત્વની સંજ્ઞાની પાસે ઇલેક્ટ્રોન સ્વરૂપે એટલે કે બિંદુ સ્વરૂપે તો મૂક્યું છે એની સંયોજકતા હોય અથવા એ ઇલેક્ટ્રોનની સંખ્યાને 8 માંથી બાદ કરો એ એની સંયોજકતા ગણાય આમ કોઈ પણ તત્વને બે સંયોજકતા હોય લિથિયમની સંયોજકતા 1 છે કારણ કે એને બિંદુ નિરૂપણમાં 1 ઇલેક્ટ્રોન છે અથવા 7 છે કેમ 7 છે કેણે કહ્યું બીજી સંયોજકતા કઈ 8 માંથી એ ઇલેક્ટ્રોનને બાદ કરો તો 8 માંથી 1 બાદ કરી એટલે કેટલા 7 એટલે આની ઇલેક્ટ્રોન સંયોજકતા કેટલી થાય 1 થાય 7 થાય આની કેટલી થાય 2 છે તો સંયોજકતા કેટલી 2 અથવા 6 6 કેમ તો કે 8 માંથી 2 ને બાદ કરો 6 આની કેટલી થાય 3 અથવા 5 કેમ તો કે 3 એના ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષકમાં છે અને 8 માંથી એને બાદ કરો તો કેટલા મળ્યા 5 એટલે આ સંયોજકતા 2 આની કેટલી થાય તો કે 4 અને 4 4 છે અને 8 માંથી 4 બાદ કરો 4 આની કેટલી થાય 7 છે તો 7 પણ થાય અને 8 માંથી બાદ કરો 7 ને 1 2 3 4 5 5 છે તો 8 માંથી બાદ કરો તો 5 અને 3 આમ બધાની થાય તો સર આ તો પ્રોબ્લેમ થાય કે બે સંયોજકમાંથી એ તત્વ કઈ સંયોજકતા પોતાના સંયોજનો બનાવશે એમાં કઈ સંયોજકતા વાપરશે એ તત્વ એ નક્કી કરવાનું એ રાજા છે કે ભિખારી એની ઉપર એ નક્કી કરશે તું વિચાર નહીં રિક્ષાની પાછળ લખ્યું હોય તું તારું જો તું તારું સમજ એ નક્કી કરશે એ કઈ રીતે સમજાવ લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ એની બે સંયોજકતા છે એક એક અને બીજી 7 અષ્ટકપૂર્ણ કરવું હોય તો 7 એને લેવા પડે આ કોઈ દિવસ લીએ પ્રબળ દ્વિધ્યુત ધનમય તત્વ છે એ કોઈ દિવસ લીએ એ શું કરે ગુમાવી દે અને 7 સંયોજકતા ન જોવા મળે એની એક જોવા મળે પ્લસ 1 જોવા મળે અચ્છા જો આગે આગે હોતા હે કે આગળ જો ફ્લોરિન જો ફ્લોરિન કેટલા છે 7 છે તો 7 ટકા તો મુકા તે બે સંયુક્ત થાય કેટલી કઈ કઈ 7 એ થાય અને 1 એ થાય કેમ 8 માંથી 7 ને બાદ કરો તો કેટલી થાય 1 થાય કેમ તો પછી ફ્લોરિન કઈ વાપરે એ તો ભિખારી છે એટલે એ 7 ગુમાવે થોડો એક લઈ લે આ એક લઈ લે એટલે નષ્ટપૂર્ણ થાય તેથી કરીને આ લેવાની વૃત્તિ ધરાવે લઈને અષ્ટક પૂર્ણ કરે છે પેલું ગુમાવીને અષ્ટક પૂર્ણ કરે છે આમ આ સંયોજકતાને કહેવાય વિદ્યુતીય સંયોજકતા આખા બીજા આવર્તના તત્વો બધા લેખા એના સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોન પરમાણુની આજુબાજુ લેખા જેને કહેવાય લુઈસનું બિંદુ નિરૂપણ જેની ઉપરથી આપણને શું મળ્યું એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપરથી એ જે તત્વ જે સમૂહનું છે એ સમૂહની સંયોજકતા ખબર પડી તો આખા સમૂહમાં કોઈ પણ તત્વની તમને સંયોજકતા ખબર પડે તો એ કેવી રીતે ખબર પડે બિંદુ નિરૂપણથી એટલે સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોન કેટલા છે એની પરથી ખબર પડે તો એ સમૂહની સંયોજકતાને બે રીતે કહી શકાય એક તો ઇલેક્ટ્રોનની સંખ્યા
अथवा तो ए इलेक्ट्रॉन ने आठ माथी बाद करता मळती संख्या कई एने अपनावी ए पोताना गुण ऊपर जशे धातु हशे तो इलेक्ट्रॉन गुमावीने एक संयोजकता देखाड़शे आपणने अने अधातु हशे दे 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 तो इलेक्ट्रॉन मेळवीने पोतानी संयोजकता देखाड़शे आम आजे आपणे रासायणिक बंधन माटे कोसेल अने लुईस के जेनी परमाणु परमाणु वच्चे बंधन माटे जवाबदार परिस्थिति फक्त इलेक्ट्रॉन ने आभारी छे। इलेक्ट्रॉन जो अष्टक पूर्ण करवा माटे ज हमेशा एक बीजा साथे इलेक्ट्रॉन ने परमाणु हमेशा अष्टक पूर्ण करवा माटे ज हमेशा एक बीजा साथे जोड़े छे। एमा लुईसे कह्युं के संयोजकता कक्षक मां एना इलेक्ट्रॉन आठ थवा जोईए। कोसेले कह्युं के निष्क्रिय वायु जेवी रचना प्राप्त करवा माटे आ इलेक्ट्रॉन गुमावी दीधी अने आल्कली धातु અને પેલો હેલોજન ઇલેક્ટ્રોન મેળવે છે અલ્ટિમેટલી ગુમાવે કે મેળવે ત્યાં પણ અષ્ટક જ થાય અને સંયોજકતા કક્ષકની અષ્ટક પૂર્ણ થવાની વાત કરી છે અને ઇલેક્ટ્રોન ગુમાવીને મેળવવાની વાત કરી છે મતલબ બંનેમાં અષ્ટક તો પૂર્ણ થાય જ છે। રાસાયણિક બંધન અહીંયા આપણે પહેલો નિયમ પૂરો કર્યો આના પછી ફરીથી પાછો આગળ જઈને હજી સહસંયોજક બંધ લેંગરનું સમીકરણ લેંગર ને લુઈસ શું કહે છે એ બધી વસ્તુ આગળના વિડિયો લેક્ચરમાં જોઈશું। વધુ આવતા અંકે નમસ્કાર।